સુરત અરીનોલી વિસ્તારમાં ડીમાર્ટ પાસે નિર્માણાધીન માધવ ક્રેટ્સના 14મા માળે સ્લેબ ધરાશાયી થતા ત્યાં કામ કરી રહેલા 17 વર્ષીય સગીર સહિત 2 શ્રમિકના મોત થયા હતા. આ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપતિ, પેટા કોન્ટ્રાક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાછુડા કટારા વિરુદ્ધ ડિંડોલી પોલીસે સાપરાત મનુષ્યવધની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બંને મૃતકોના પરિવારે લાશ સ્વીકારવાની મનાઈ ફરમાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ 28 કલાકે મૃતદેહ સ્વીકારાયો હતો. પોલીસે મૃતક દુદાના પત્ની સુશીલાબેનની ફરિયાદને આધારે આઈપીસીની કલમ 304ની અંતર્ગત સાપરાત મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. પોલીસે હાલ આ બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપતિ, પેટા કોન્ટ્રાક્ટર રાજેશ કટારા અને મુકાદમ નાછુડા કટારાને આરોપી બનાવ્યા છે. જોકે બીજી કઈ ખામીઓ રાખવામાં આવી હતી એ જાણવા પોલીસે ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. ડિંડોલી વિસ્તારમાં માધવ ક્રેશ નામના બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં મૂળ મધ્યપ્રદેશના જમવાના વતની 30 વર્ષીય દુદો અરજી હંગરિયા પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની, 1 દીકરી અને 2 દીકરા છે. નવનિર્મિત બિલ્ડિંગ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ જ બિલ્ડિંગ પર મધ્યપ્રદેશનો 17 વર્ષીય ધર્મેશ માવી પણ રહેતો હતો અને મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. માધવ ક્રેસ નામની નવનિર્મિત બિલ્ડિંગ આખી બની ગઈ છે. જોકે 14મા માળે સ્લેબનો થોડો ભાગ બનાવવાનો બાકી રહી ગયો હતો, જેને આજે ભરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. ત્યાં દુદો અને ધર્મેશ બંને હાજર હતા. દરમિયાન સ્લેબ ભરવા માટે લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો અને ટેકાઓ પૈકી એક ટેકો નીકળી ગયો હતો. સ્લેબનો ટેકો નીકળી જવાને કારણે દુદો અને ધર્મેશ બંને પોતાના પરનું સંતુલન ગુમાવી દીધું હતું. ત્યારબાદ બંને સીધા 14મા માળેથી નીચે પટકાયા હતા, જેથી સાથી કામદારો દોડી આવ્યા હતા. જોકે બંનેના મૃત્યુ થઈ ચૂક્યા હતા. 2 મજૂરના મોતના પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. બંને મજૂરના અચાનક મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિમિવેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે પરિવાર નવનિર્મિત બિલ્ડિંગ ખાતે જ મૃતદેહ સ્વીકારવાની મનાઈ ફરમાવી દીધી હતી. પરિવાર દ્વારા કમાવાવાળા દુધાના મોતને લઈ વળતર સાથે ન્યાયની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે 3 વિરુદ્ધ ગુનો નોંધતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. જોકે આ માટે મૃતદેહ 28 કલાક જેટલો સમય પોસ્ટમોર્ટમ વિના પડી રહ્યો હતો. હાલ બંનેના પરિવારજનો મૃતદેહને લઈ વતન મધ્યપ્રદેશ લઈને રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.